नमस्कार दर्शक मित्रों, सिटी न्यूज में आप सौनु स्वागत छे। समाचारों की शुरुआत करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। वापी में रक्तदान कैंप में 300 यूनिट रक्त एकत्रित करायु। राष्ट्रीय शिक्षक पुरस्कार विजेता श्याम सुंदर खान चंदानी नु सम्मान करायु। श्रावण नो छेल्लो सोमवार होवाथी मोटी संख्या में भक्तों ने भीड़। तेवीस वर्षीय युवके पोताना घरे फांसो खाई जीवन टूंकाव्यु। हवे समाचार विगतवार जोईए। વાપીમાં શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ અને વાયબ્રન્ટ બિઝનેસ પાર્ક આયોજિત રક્તદાન કેમ્પમાં 300 યુનિટ રક્ત એકત્રિત કરાયું। વલસાડ જિલ્લાના વાપીની બ્લડ બેંકમાં રક્તની ઘટને પૂરી કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ અને વાયબ્રન્ટ બિઝનેસ પાર્કના સંયુક્ત ઉપક્રમે 9 સપ્ટેમ્બર 2023 રોજ વાયબ્રન્ટ બિઝનેસ પાર્ક પ્લોટ નંબર 192 GIDC વાપી ખાતે રક્તદાન અને નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના નાના પ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે આ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। રક્તદાન કેમ્પમાં 300 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જ્યારે નેત્ર નિદાન કેમ્પમાં 200થી વધુ લાભાર્થીઓએ પોતાની આંખોનું નિદાન કર્યું હતું, જેઓને નિઃશુલ્ક ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું। રક્તની ઘટને પૂરવા અને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી, શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ મહિલા મંડળ વાપી સહિતની સંસ્થાઓ તેમજ સમાજના ઉદ્યોગપતિઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો VIA પ્રમુખ, નોટિફાઈડ ચેરમેન, વાપી ડિવિઝનના DYSP સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેઓના હસ્તે રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સંસ્થાના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી તમામ મહાનુભાવોને સ્મૃતિચિહ્ન ભેટ આપી સ્વાગત કર્યું હતું। વાપી વાયબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે વાપી GIDCમાં આવેલું છે, એના પ્રમુખ રોહિતભાઈ સોમપુરા છે અને માનનીય શ્રી રોહિતભાઈનો આજે જન્મદિવસ છે। એમના જન્મદિવસ નિમિત્તે બ્રહ્મ સમાજ અને વાયબ્રન્ટ પાર્ક બંને સાથે મળીને એક સુંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં દાતાઓ આવી રહ્યા છે અને જે રીતે ઉત્સાહ જણાય છે, એક સારામાં સારો બ્લડ ડોનેશન થવા જઈ રહ્યું છે, ત્યારે વાયબ્રન્ટ સોસાયટી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક હંમેશા દરેક સેવાના કામમાં આગળ આવે છે અને જ્યારે વાપી ખાતે આ એકદમ અગ્રણી પાર્ક બની રહ્યું છે ત્યારે સૌને અભિનંદન આપું છું અને રોહિતભાઈના જન્મદિવસે રોહિતભાઈને પણ ખાસ અભિનંદન આપું છું અને સમગ્ર બ્રહ્મ સમાજના દ્રષ્ટિઓ એનું મહિલા મંડળ અને બ્રહ્મ સમાજના દરેક કાર્યકરોને પણ આમાં ઉત્સાહભેર જોડાવવા માટે અભિનંદન। અમે વાપી બિઝનેસ પાર્ક, વાયબ્રન્ટ બિઝનેસ પાર્ક અને સંયુક્ત બ્રહ્મ સમાજ વાપી, અમે આ બ્લડ ડોનેશન કેમ્પ આજે રાખેલો છે અને એનાથી એક સમાજની અંદર સેવાકીય પ્રવૃત્તિ, અમારું આ પહેલું ફંક્શન છે વાયબ્રન્ટ બિઝનેસ પાર્ક। અમે વિચાર કર્યો છે વર્ષની અંદર 4-5 આવા બધા ફંક્શન સેવાકીય પ્રવૃત્તિ કરી, અમે પહેલાં અમે વૃક્ષારોપણનું કર્યું અને આજે અમારે આ બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છીએ અને આઈ ચેકઅપ કેમ્પ પણ છે એમાં, અને આશા છે કે 300 અમારી પાસે બોટલ આજે થઈ શકશે અને અમને આજે કીટ જે અમે આપી છીએ બધાને બ્લડ ડોનેશન દાતાઓને, એની અંદર પણ અમારી બધી ઘણી બધી સંસ્થાઓનો સહયોગ મળ્યો છે, એમનો પણ અમે ખૂબ ખૂબ આ તબક્કે આભાર માનીએ છીએ। સાથે સાથે આપણા મીડિયાનો પણ ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અને આજના પ્રસંગે માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તથા DYSP શ્રી દવે સાહેબ આવીને અમારા ફંક્શનને શોભામાં આવતી બધી કરી બધા ખૂબ ખૂબ બધાનો અમે આભારી છીએ। આજે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને વાયબ્રન્ટ બિઝનેસ પાર્ક મળીને આજે અમે લોકો ટોટલ 300 બોટલ બ્લડ ડોનેશનનું અમે લોકોએ પ્લાનિંગ કર્યું છે અને જે હિસાબે સવારથી ફ્લો છે એ હિસાબે લાગી રહ્યું છે કે અમારે કદાચ 1-2 વાગે બંધ કરવું પડશે, પણ અમે અમારી કોશિશ ચાલુ રહેશે કે અમે મેક્ઝિમમથી મેક્ઝિમમ રક્તદાન આવે એને આપીશું અને એમની સેવા લેશું। પ્લસ કે આજે આપણા શ્રી માનનીય શ્રી કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ અને DYSP સાહેબ, VIA ટીમ આ બધાઓ અહીંયા આવીને આશીર્વાદ આપી ગયા છે, તો એમનો બી હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। પ્લસ જે આજે અમે એક સરસ મજાની કીટ બનાવી છે જે અમને બધા ડોનરોએ મળીને આપી છે, તો એ ડોનરો આજે એવા બધા ડોનરો અહીંયા આપણા વાપીમાં છે જે થકી અમારી જેવી સંસ્થા જેવી રીતે વાયબ્રન્ટ બિઝનેસ પાર્ક કે બ્રહ્મ સમાજ મળીને આ કાર્ય કરે છે, તો એવા બધા દાતાઓનો બી હું આ તબક્કે તહે દિલથી આભાર માનું છું
અને આવું ને આવું અગાડી સપોર્ટ આપતા રહેજો અને સમાજમાં લોકોને સપોર્ટ થાય એવી આશીર્વાદ અમને આપજો. થેન્ક યુ. સિંધી સમુદાયના નેતા પિંકી ખીમનાનીએ રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર વિજેતા શ્યામ સુંદર ખાનચંદાનીનું સન્માન કર્યું. સિલવાસા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષક શ્યામ સુંદર સરનું સન્માન કર્યું હતું. શિક્ષક દિવસના અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશભરના 75 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2023થી સન્માનિત કર્યા. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં તમામ શિક્ષકોને 50,000 રૂપિયા રોકડ, પ્રશસ્તિપત્ર, શાલ અને ઝાડનું ઇનામ આપવામાં આવ્યું હતું, જેમાં સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવની સિલવાસા સરકારી શાળાના શિક્ષક શ્યામ સુંદર રામચંદ્ર ખાનચંદાનીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2023થી સન્માનિત કરવામાં આવ્યા હતા. સર સર આપ બતાવો ના પ્લીઝ. ઓકે સબ લોગ સાથ મે આ જાઓ. ચલો મેરે કો એક્ચ્યુઅલી યે મિક્સ નહીં કરના થા. ટીચર જી કા સન્માન હૈ કે હા અભી ભારત ભારતી કે તરફ સે હા હા આ જઈએ ટી ખતમ કરે ફિર ભારત ભારતી લાયક બહોત બહોત થેન્ક યુ કરતે હો તારી ફેમિલી વિથ મી જો આનો કે હું આવે ને બહાર હા આસામ મે મિલ અરે હા મેં ભી ભારત ભારતી નાગેન્દ્ર સિંહજી ભી ભારત ભારતી. इसका भी सुनना है रजनी बहन आई मीन आप देखिए शी इज द फर्स्ट लेडी ऑफ सिलवासा. इनके भी अनुभव हमें सुनना चाहिए. दादरा नगर हवेली के लेकिन आप लोगों शायद मुझसे शिकायत होगी कि मैं बहुत कम आया हूँ. yes. इसलिए मैं आप सबसे सबसे तो सबसे मैंने यहाँ पर मुझे आपने बुलाया. पहला दिन होगा बाकी ये बहुत एक आनंद और प्राउड उन्होंने स्वागत किया था. उनकी आँखों में जब मैंने देखा काफ़ी देर तक मेरे पास पास आस पास थे उन्हीं नूर से ज़्यादा नूर मुझे दिखा. उनके सूर्य से ज़्यादा तेज उनके मस्तक पर दिख करूँगा लेकिन इतना जल्दी मिलेगा ये उम्मीद नहीं थी. तो इसके लिए मैं वापी सिलवासा दमन सिंधी समाज की प्रतिनिधि हूँ. कार्यकर्ता समझ लीजिए, पोस्ट से प्रेसिडेंट होने से कुछ नहीं है. मेरे को आज इतना गर्व हुआ गत 8 दिनों से जब से मैंने सुना है कि हमारे समाज के श्याम सुंदर जी को राष्ट्रपति द्वारा पुरस्कार मिला और उन्हें माननीय प्रधानमंत्री जी के साथ भेंट करने का मौका मिला. तब से मैं आज के दिन का इंतज़ार कर रही थी कि कब हमारा समाज जो इनके इस अवार्ड के हिसाब से अपने आप को गौरवान्वित महसूस कर रहा है कब हम अपने समाज के हीरे को एटलीस्ट थोड़ा सा फेलिसिटेट करें. हम केवल उनसे आज मिलकर उन्हें बधाई देने के लिए यहाँ इकट्ठे हुए हैं जिसमें भारत भारती का भी हिस्सा रहा, लायंस क्लब ऑफ सिलवासा का भी हिस्सा रहा, व्यापारी मित्र मंडल का भी हिस्सा रहा सिंधी समाज के साथ. तो मैं सबकी आभारी हूँ और श्याम सुंदर जी ने हमारे इस निमंत्रण को स्वीकार करके वो यहाँ आए तो मैं उनकी भी आभारी हूँ और उनको ढेरों ढेरों बधाइयाँ. रजनी शेट्टी जी का जो फर्स्ट लेडी ऑफ सिलवासा है उनकी बहुत बहुत दिल से आभारी हूँ. मेरे एक बार कहने पे उन्होंने यहाँ आने का मेरा आमंत्रण स्वीकार किया. मेरे मन को जितनी खुशी हो रही है उससे उसको मैं बयान नहीं शब्दों में बयान नहीं कर पाऊँगी. मैं उनका बहुत दिल से धन्यवाद करती हूँ. प्रदेश के एक शिक्षक आज दिल्ली जाके अवार्ड लेके भी आए हैं और प्रधानमंत्री से भी मिलकर आए हैं, आपने भी बातचीत की, कैसा रहा उनका अनुभव और क्या कहना चाहोगे आप?
सबसे पहले तो मैं श्याम सुंदर खनचंदानी सर को बहुत बहुत बधाई देना चाहती हूँ कि ही इज़ वन ऑफ द टीचर्स जिन्होंने प्रेसिडेंट मैडम से अवार्ड लिया है, और ये जानकर बहुत ही खुशी हुई हम लोगों को कि उन्होंने प्राइम मिनिस्टर सर से इंटरेक्शन किया। ये एक बहुत ही अद्भुत अनुभव रहा है उनका, और उन्होंने अपना अनुभव हमारे साथ साझा किया, ये सुनकर हमें भी बहुत खुशी हुई। और हमारे प्रदेश में भी बहुत अच्छे अच्छे शिक्षक हैं, ये हम पिछले कई सालों से देखते आ रहे हैं, और हमें बहुत गर्व है कि हमारे प्रदेश से भी कुछ शिक्षक जाकर अवार्ड लेकर आ रहे हैं। तो यहाँ पर पिंकी खिमनानी जी ने अपने निवास स्थान पर श्याम सुंदर सर को फेलिसिटेट करने का कार्यक्रम रखा, और मुझे भी यहाँ पे उन्होंने निमंत्रण दिया कि आप आए, तो मुझे बहुत अच्छा लगा, मुझे भी मौका मिला कि मैं उन्हें फेलिसिटेट कर पाऊँ। तो एक छोटा सा फेलिसिटेशन मैंने भी अपनी तरफ से किया, और हम सबको बहुत गर्व है उन पर कि उन्होंने हमारे प्रदेश का नाम रोशन किया है। सर, दिल्ली खाते तमने जे एवॉर्ड आपवामां आव्यो छे, प्रधानमंत्री साथे पण तमारी मुलाकात थई छे, केवो एक्सपीरियंस रह्यो छे ने शुं कहेशो आजना દિવસે? સૌથી પહેલાં તો હું અમારા વાપી સિંધી એસોસિએશનના પ્રેસિડન્ટ રિસ્પેક્ટેડ શ્રીમતી પિંકી ખેમનાણીનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે મને સન્માન માટે અહીંયા આમંત્રણ કર્યો છે. એક ફેમિલી મેમ્બરની જેમ જ મને એમણે ઇન્વાઇટ કર્યો છે, અને સર્વ અમારા સિંધી સમાજના જે મેમ્બર્સ છે વાપી સિંધી એસોસિએશન દમણ દીવ દમણ દાદરા નગર હવેલીના, સૌનો હું આભાર વ્યક્ત કરું છું. સર, કેવું રહ્યું તમારું દિલ્હી ખાતેનો એક્સપિરિયન્સ? દિલ્હી ખાતેનું એક્સપિરિયન્સ એ મારી લાઈફનું સૌથી મેમોરેબલ પ્રસંગ ગણી શકાય. જે ચાર દિવસ હતા એ જાણે કે મને એમ કહીએ કીધું તમે સ્વર્ગમાં જશો એવો અનુભવ તમને થશે. ખરેખર એક એવો જ અનુભવ હતો. એવોર્ડ કરતાં વધારે ખુશી આપણા પ્રાઇમ મિનિસ્ટર અને પ્રેસિડેન્ટને મળવાની હતી. પ્રાઇમ મિનિસ્ટરને જ્યારે મળ્યા અમે ત્યારે અમારા માટે એમણે 20 મિનિટનો સમય ફાળવેલો હતો, પણ એમણે 1.5 કલાક સુધી અમારી જોડે ઇન્ટરેક્શન કર્યું. એ બહુ મોટી વસ્તુ ગણાય. એક શિક્ષકને કઈ રીતે રહેવું અને વિદ્યાર્થીને કઈ રીતે મોટિવેટ કરવો, એમને કઈ રીતે કોન્ફિડન્સમાં લાવવા, એમને કેવી રીતે ક્રિએટિવ બનાવ્યા, તેમનું માર્ગદર્શન એમને આપ્યું. અને વડાપ્રધાનને જોઈને જેમને મારા જે અનુભવ છે તે વ્યક્ત કરું છું કે એમની આંખોમાં જે ચંદ્રનો પૂનમના ચંદ્રનો જે પ્રકાશ હોય એવો પ્રકાશ મને જોવા મળ્યો, એમના મસ્તક ઉપર સૂર્યનું તેજ જોવા મળ્યું, અને કોહિનૂરથી વધારે નૂર એમના ચહેરા પર મને જોવા મળ્યું. નવ દેવી, નવ ગ્રહો અને ત્રણેય દેવોના આશીર્વાદ હોય એવો મજબૂત ઓરા તેમની અંદર મને જોવા મળ્યો. આવનારા દિવસમાં મને એમ છે ઘણા હજુ ટીચર છે કે જે આ એવોર્ડ માટે લાયક છે. હું એકલો બેસ્ટ ટીચર નથી, ઘણા બધા દાદરાનગરમાં બેસ્ટ ટીચર છે. જે લોકો પોતે પ્રયત્ન કરશે તો જરૂર આપણો પ્રદેશ દાદરાનગર હવેલી દીવ દમણ પણ દર વર્ષે આ એવોર્ડ લઈને આવે. પ્રશાસન પણ આપણને પુષ્કળ મદદ કરે છે, પણ ખાલી ટીચરોએ તૈયાર થવાનું છે પ્રેઝન્ટેશન કરવા માટે. અમારું શિક્ષા વિભાગ પણ ના બધા અધિકારીઓ આ એવોર્ડ માટે જ્યારે આપણે પ્રેઝન્ટેશન આપીએ છીએ ત્યારે આપણા માટે દિવસ રાત ગાઈડન્સ માટે અવેલેબલ છે. હું આપણા આદરણીય પ્રશાસક સાહેબ શ્રી પ્રફુલ્લ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરું છું, તેમજ પ્રદેશના જે દીવ દમણ દાદરા નગરના બધા જે સ્ટાફ છે, બધા ડિપાર્ટમેન્ટ છે, એ બધા ડિપાર્ટમેન્ટના બધા અધિકારીઓનો આભાર વ્યક્ત કરું છું. અમારા HM રિસ્પેક્ટર ડૉક્ટર મનીષાબેન એમ પટેલનો આભાર વ્યક્ત કરું છું, તેમજ અમારા સ્ટાફ મિત્રોનો આભાર વ્યક્ત કરું છું, અને મારા માતા પિતાનો પણ આભાર વ્યક્ત કરું છું. કારણ કે એક મા એ 100 શિક્ષકની ગરજતા રહે છે. હું મારી માનો ફરીથી આભાર વ્યક્ત કરું છું, અને જેના માટે મને આ એવોર્ડ મળ્યો છે એવા મારા સર્વ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરું છું. કારણ કે વિદ્યાર્થી વગર હું કશું નથી, એ મારું વર્ગખંડ જ એ જ મારા માટે સ્વર્ગ છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો. શ્રાવણનો છેલ્લો સોમવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તોની ભીડ. ત્રેવીસ વર્ષીય યુવકે પોતાના ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. अब साकार होगा आपका सपना एक लग्जूरियस रो हाउस का. दमण और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 और 4 BHK लग्जूरियस रो हाउस. इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध. सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटा वाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव. संपर्क करें 8758222009.
વિરામ બાદ આપણું સ્વાગત છે। કપરાડા તાલુકામાં માંડવા ગામમાં આવેલા તડકેશ્વર મહાદેવ મંદિરમાં આજરોજ શ્રાવણનો છેલ્લો સોમવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી। શ્રાવણમાં પવિત્ર માસના છેલ્લા સોમવારના દિવસે શિવાલયમાં લોકોએ શિવલિંગ પર દૂધ પાણી અને પૂજા સામગ્રી કરી હતી, અભિષેક કર્યો હતો તથા શિવલિંગની આસપાસ શણગાર કર્યો હતો અને લોકો ભક્તિમય થઈ ગયા હતા। ભગવાન શિવની આરાધના કરી પોતાના પરિવારની સારા આરોગ્ય અને મંગલમયની પ્રાર્થના અને પૂજા અર્ચના અને આરતી કરી પવિત્ર શ્રાવણ માસની જય જયકાર કરી હતી। ધરમપુર તાલુકાના સિદ્નુંબર ગામે દીપડાના આટા ફેરા પ્રજામાં ફફડાટ। સાંજ બાદ ગ્રામજનોએ ઘરની બહાર નીકળવાનું ટાળવા માંડ્યું। ધરમપુરના સિદ્નુંબર ગામે એક દીપડો વારંવાર લટાર મારતો દેખાઈ દેતા રહીશોમાં ગભરાટ ફેલાયો છે। આથી આ દીપડાને જબ્બે કરવા માટે તેવી માંગણી સ્થાનિક રહીશોમાં ઉઠી છે। શનિવારના રોજ રાત્રે સિદ્નુંબર ગામના યુવાનો કારમાં બેસી કામકાજ માટે નીકળ્યા હતા, તે દરમિયાન ગામમાં આવેલ એક આંબલીના ઝાડ પાસે દીપડો લટાર મારતા નજરે પડ્યો હતો। કારમાં સવાર યુવાનોએ સમગ્ર ઘટનાનું મોબાઈલમાં રેકોર્ડિંગ કરી લીધું હતું। દીપડો કોઈને ક્ષતિ નહીં પહોંચાડે તે માટે યુવાનોએ વિડીયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધું હતું। દીપડાની હાજરીનો વિડીયો વાયરલ થતાં ગામના રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે। દીપડાને જબ્બે કરવા માટે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવે તેવી માંગણી પણ ગામના રહીશો દ્વારા ઉઠવા પામી છે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો। 23 વર્ષીય યુવકે પોતાના ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। પાડી પોલીસે દારૂની હેરાફેરી કરી રહેલા SRPના એક પોલીસ કોન્સ્ટેબલને પત્ની સાથે દારૂની ખેપ મારતા મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ પોલીસ કોન્સ્ટેબલ સાથે તેની પત્ની પણ ઝડપાઈ ચૂકી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઓઝરપાડાના મેહુલકુમાર રાઠોડે રાત્રિના સમયે પોતાના ઘરમાં બધા ટીવી જોતા હતા ત્યારે અચાનક ઘરના રસોડામાંથી અવાજ આવ્યો હતો। ઘરના બધા સભ્યો દોડીને રસોડામાં પહોંચ્યા હતા, ત્યાં સુધી
ત્યાં જઈને જોયું તો મેહુલ કુમાર રસોડામાં લોખંડની એંગલ પર દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો। ત્યારબાદ પરિવારજનોએ ધરમપુર પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાદમાં લાશને નીચે ઉતારી પીએમ કરવા માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી। समाचार पूरा करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। वापीमा रक्तदान कैंप में 300 यूनिट रक्त एकत्रित कराई। राष्ट्रीय शिक्षक पुरस्कार विजेता श्याम सुंदर खानचंदानी नु सम्मान करायू। श्रावण नो छेल्लो सोमवार होवाथी मोटी संख्या में भक्तों ने भीड़। ત્રેવીસ વર્ષીય યુવકે પોતાના ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। તો આ હતા અત્યાર સુધીના સમાચારો, જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।